પ્યારા બાલ મિત્ર નમો નમ આજની વાર્તાનું નામ છે ક્રાંતિવીરની કુરબાની જે લીધી છે સર્વોત્તમ દેશ પ્રેમની કથાઓમાંથી અને જેના લેખક છે વસંતલાલ પરમાર આવતીકાલે છવ્વીસમી જાન્યુઆરી આપણા ભારતના સંવિધાનનો દિવસ આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો ને તેની પાછળ અનેક ક્રાંતિવીરોના રક્તનું ટીપે ટીપું રેડાયું છે તો પછી આ પવિત્ર દિવસે એમને યાદ તો કરવા જ જોઈએ ને તો ચાલો સાંભળીએ એમાંના જ એક ક્રાંતિવીરની વાર્તા પ્રસિદ્ધ ક્રાંતિવીર અશફાક ઉલ્લા ખાં એક વખત બીમાર પડ્યા હતા સખત તાવમાં એ બેહોશ બની અને લવારી કરવા માંડ્યા રામ 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 આ સાંભળી અને ઘરના બધા પરેશાન બની ગયા અને કહેવા લાગ્યા આ તે કયો મકવાટ માંડ્યો છે પરંતુ અશફાક પર આ ઠપકાની કોઈ અસર ન પડી એ તો જોશ જોશથી બોલવા લાગ્યા રામ રામ આવું બોલતા જ રહ્યા ત્યાં તો એમને પડોશીથી આવી પહોંચ્યો એ અશફાકના બોલવાનું રહસ્ય જાણી ગયો એણે તરત જ ત્યાંથી દોડ્યો અને રામપ્રસાદ બિસ્મિલને બોલાવી લાવ્યો એમને જોતા જ અશફાકની બેહોશી દૂર થઈ અને બોલ્યા રામ તું આવી ગયો રામપ્રસાદને જોતા જ અશફાકની બીમારી અદ્રશ્ય થઈ ગઈ અને ઊભા થઈ અને એમને ભેટી પડ્યા અશફાકનો જન્મ સન ઓગણીસો ના ડિસેમ્બર મહિનાની એકવીસમી તારીખે શાહજહાપુરના અમીર મુસલમાન કુટુંબમાં થયો હતો એઓ નાનપણથી જ આનંદી સ્વભાવના હતા હોકી અને ક્રિકેટ એમની પ્રિય રમતો હતી અને નદી સરોવરમાં તરવું તો એમને બહુ જ ગમતું ઘોડે સવારીના પણ એ ખૂબ પ્રિય હતા એમણે શાહજહાપુરની અંગ્રેજી સ્કૂલમાં નવમા ધોરણ સુધી શિક્ષણ મેળવ્યું અને પછી અભ્યાસને અધ વચ્ચેથી છોડી દે અને સ્વતંત્રતાના આંદોલનમાં કૂદી પડ્યા ચૌરી ચૌરા કાંડ પછી જયારે ગાંધીજીએ પોતાનું આંદોલન સમેટી લીધું ને ત્યારે અશફાક ને ખૂબ દુઃખ થયું જ્યારે જ્યારે સમય મળતો ને ત્યારે ત્યારે તે વિશ્વની ક્રાંતિ ઉપર પ્રકાશ પાડતા પુસ્તકોનો અભ્યાસ કરતા ઉર્દુ અને હિન્દી પણ એવું કડકડાટ બોલતા હતા ને એમણે હસરત ઉપનામથી કવિતાઓ પણ લખી છે તેમણે ત્યાં મશહૂર ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્લની બિસ્મિલની મુલાકાત લીધી અને જોત જોતામાં તો એમનો વિશ્વાસ પણ જીતી લીધો અને બિસ્મિલે એમને પોતાની ટુકડીના કેપ્ટન બનાવી દીધા પઠાણ નવજવાન અશફાક શરીરે એવા મજબૂત હતા ને એવા જ રૂપાળા પણ હતા એમનો ચહેરો હંમેશા હસતો રહેતો એમનામાં ભરપૂર આત્મવિશ્વાસ હતો સામા માણસ પર એમનો એટલો પ્રભાવ પડતો ને કે એમને જોઈને બધા દંગ રહી જતા બિસ્મિલ્લા પાકા આર્ય સમાજના હતા તો અશફાક પણ મુસલમાન હતા આમ છતાં બંને સગાભાઈઓની જેમ રહેતા એક દિવસ બિસ્મિલ અને અશ્વાક આર્ય સમાજના મંદિરમાં બેસી અને કોઈ યોજના વિચારી રહ્યા હતા એવામાં શહેરમાં હિન્દુ વચ્ચે હુલ્લડ ફાટી નીકળ્યો અને આગ ચાંપવાનો પ્રયત્ન કર્યો અશ્વાકને આ વાતની જાણ થઈ એ તો મંદિરની બહાર આવ્યા અને ટોળાની સામે પિસ્તોલ તાકીને બોલ્યા ખબરદાર જો કોઈ આગળ વધ્યું છે તો આગળ આવનારને ગોળીથી ઠાર કરી દઈશ હું મંદિર અને મસ્જિદમાં કોઈ ભેદ સમજતો નથી અશ્ફાકની નિડરતાભરી વાણી અને તેજસ્વી ચહેરાની ટોળા પર જાદુઈ અસર થઈ તોફાની ટોળું ત્યાંથી ચૂપચાપ ચાલુ ગયું એમના શ્વાસોશ્વાસમાં હિન્દુ મુસ્લિમ એકતા અને ભાઈચારાનું ઝરણું વહેતું હતું તેઓ સાચા ઇન્સાન અને ઉમદા વિચારવાળા હતા ક્રાંતિકારી દળમાં એમનું ખૂબ જ માન હતું દરેક જોખમી કામો કરવા તેઓ હંમેશા આગળ રહેતા અને કોઈ પણ જાતના ખતરાથી ડરતા નહીં એક દિવસની વાત છે આંચકા સાથે જંગલમાં ગઈ સૌએ પોતપોતાનું સ્થાન સંભાળી લીધું હવામાં ગોળીબાર કરી અને મુસાફરોને ચેતવણી આપતા કહ્યું જે લોકો ડબ્બાની બહાર નીકળ્યા છે એ ચૂપચાપ ડબ્બામાં બેસી જાય કોઈ પણ બહાર ન નીકળે અમે કોઈને મારવા ઈચ્છતા નથી આ ચેતવણી સાથે જ ક્રાંતિકારીઓ ગાઢના ડબ્બામાં ચડી ગયા અને સરકારી તિજોરી તોડવા માંડ્યા પરંતુ તિજોરી ખૂબ મજબૂત હતી ખૂબ કોશિશ કરવા છતાં તૂટી નહીં સમય તો ખૂબ ઓછો હતો ત્યાં તો અશ્વાખે આગળ આવી પોતાના લોખંડી હાથોથી તિજોરીને તોડી નાખી ક્રાંતિકારીઓ એમાંની તમામ રોકડ રકમની ચાદરોમાં ગાંસડીઓ બાંધી અને ગોળીઓ ચલાવતા સહી સલામત ત્યાંથી ચાલી નીકળ્યા આ પ્રસિદ્ધ કાકોરી કાંડની આ વાત છે જે ભારતના સ્વતંત્ર ઇતિહાસમાં અંકિત છે અને એનો યશ વીર અશફાકને ફાળે જાય છે અંગ્રેજ સરકારના પોલીસ ખાતાએ આકાશ પાતાળ ઝડતીઓ કરી ખૂબ લોકોની ધરપકડ કરી પણ અશફાકના નામનું વોરંટ પણ ફાડ્યું પરંતુ પોલીસ એમને પકડી શકી નહીં આ ઘટનાના એક વર્ષ પછી અશફાકને પોલીસે દિલ્હીમાંથી ગિરફતાર કર્યો અને એમને લખનૌની જેલમાં પૂરી દીધા ત્યાંની અદાલતમાં એમના પર મુકદમો ચાલ્યો જેલમાં પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ આશફાકને એમની મુલાકાત લીધી અને એમને લલચાવી અને બીજા ક્રાંતિકારીઓના નામ કઢાવવાની ખૂબ કોશિશ કરી પણ એમાં એમને સફળતા મળી નહીં છેવટે અશફાક ખાએ એમને સમજાવતા કહ્યું અશફાક તમે પણ મુસલમાન છો અને હું પણ મુસલમાન મને તમારી ગિરફતારીનું ખૂબ દુઃખ છે રામપ્રસાદ અને બીજા ક્રાંતિકારીઓ તો હિન્દુ છે એમનો ઉદ્દેશ હિન્દુ સલ્તનતને કાયમ કરવાનો છે તમે આ કાફરોના ચક્કરમાં શા માટે પડો છો હું તમને જે કહું એ પ્રમાણે તમે અદાલતમાં જુબાની આપશો ને તો તમે નિર્દોષ છૂટી જશો આ મારી સો ટકાની ગેરંટી છે ગિરફદારીની આ વાત સાંભળી અશફાક ખાન તો ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા બસ બસ હવે બહુ થયું ખબરદાર જો હવે એવી વાત મોમાંથી બક્યા છો તો નેતર મો માંથી જુબાન ખેંચી લઈશ પછી મારું જે તમારી ગુલામી કરતા હિન્દુ રાજ્ય મારે મન તો સો ટકા ઉત્તમ છે હું એને ટેકો આપીશ અને પછી એમણે ઉત્તેજના ભર્યા સ્વરે કહ્યું તમે મારી સામેથી હાલ જ ચાલ્યા જાઓ આમાં જ તમારું ભલું છે ખુદા તાલાએ જો એક વાર પણ એવો મોકો આપ્યો ને તો તમારા જેવા કોમી ગદ્દારોને ખતમ કરી નાખીશ કોઈની વાત કોઈ વાતની દોરાઈ જાય એવા ન હતા પણ ખૂબ સમજી વિચારી અને ક્રાંતિકારી દળમાં સામેલ થયા હતા આગળ કદમ ઉઠાવ્યા પછી પાછળ ડગ ન ભરવા એમનો સ્પષ્ટ ઉદ્દેશ હતો એમની રગે રગમાં આદર્શ રમતો હતો અદાલતે અશફાકને પાંચ ગુનાઓમાં દોષિત ઠરાવ્યા એમાંના ત્રણમાં ફાંસીની સજા અને બેમાં કાળા પાણીની સજાનો હુકમ હતો એમને લખનૌથી ફૈઝાબાદ જેલમાં મોકલવામાં આવ્યા ત્યાં એમને ફાંસી આપવાની હતી ફાંસીની સજા સંભળાવ્યા છતાં અશફાકને એનો કોઈ અફસોસ નહોતો ફાંસીના આગલા દિવસે એમને એમના કપડાં આપવામાં આવ્યા જાણે કોઈ લગ્નમાં જવાનું ન હોય એમણે ઇસ્ત્રી બંધ નવા કપડાં પહેરી લીધા એમના મિત્રો એમને મળવા આવ્યા આ જોઈ અને એવું નવાઈ પામ્યા જાણે અશફાક સાજ સજીને આ યાત્રાએ ન જવાનો હોય ખરેખર તો એવી લાંબી યાત્રાએ જવાના હતા ને કે જ્યાંથી કોઈ પાછું નથી આવતું દોસ્તોના મોં પરની પરેશાની જોઈને અશફાક બોલ્યા દોસ્તો અલવિદા આમાં તમારે પરેશાન થવા જેવું કશું નથી હું રાજી ખુશીથી તૈયાર થયો છું અને તમારા મોં કેમ પડી ગયા છે અરે ભાઈ કાલે તો મારી શાદી છે આ સાંભળી દોસ્તોની આંખો છલકાઈ વળી એ બધા ભારે હૈયે વિદાય થયા સૌની અંતિમ મુલાકાત લઈ તેઓ ફાંસીના માચડા તરફ ચાલતા થયા ક્રાંતિકારી વીર નર અશફાક ઉલ્લા ખાએ હસતા હસતા માં ભોમની આઝાદી માટે પોતાનું બલિદાન આપ્યું અશ્વાક જેવા તો કેટલાય નવજુવાન નરવીરોના બલિદાનની આપણે મહામૂલી આઝાદી મળી છે આઝાદીનો ઇતિહાસ યાદ આવવા આવા શહીદ વીરોનું સ્મરણ થાય છે અને એ પંક્તિઓ સરી પડે છે જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની જરા યાદ કરો કુરબાની જય હિન્દ જય ભારત